चलो गुड मॉर्निंग स्टूडेंट्स, गया लेक्चर की अंदर आप डबल्यू एच क्वेश्चन है अधूरा रही गया था, बराबर। ये डबल्यू एच क्वेश्चन है ये अपने पांचे पांच कार्ड में सीखवाना है। तो वु वोट वेर वेन विच हाउ मेनी ने हाउ मच मैं तमने शीखवाड़ी दीदा है, पण तमे छता एमां लखवामां भूल करो छो। कई तो कि तमने सहायकारक क्रियापद लखवामां भूल थाय छे। भूतकाळ में डीड आवशे, पछी वर्तमान काल में डू क्यां आवशे, डस क्यां आवशे, केटली बधी वार कीधुं तो पण तमे भूली गया छो। एटले आजे आपणे डबल्यू एच क्वेश्चन छे ए फरीथी पांचे पांच कार्डना लेवाना छीए। चलो हेडिंग में दरेक डबल्यू एच क्वेश्चन लखशे। हवे सादा वर्तमान काळनी अंदर वु वाळो प्रश्न पहेला आपणे लखीशुं। वु छे एने त्रीजो पुरुष एकवचन गणवानो छे। जो ज्यारे ज्यारे आपणे त्रीजो पुरुष एकवचन गणीए तो तेनी साथे हमेशा ईज आवशे, बराबर, सादा वर्तमान काळमां। तो वु थी कोई पण वाक्य लखेलू होय अने एनु प्रश्नार्थ आपणे बनावानुं होय तो हमेशा तेनी साथे ईज लगाड़वानुं छे, कारण के वुने त्रीजो पुरुष एकवचन गणवानुं छे। त्रीजो पुरुष एकवचन ही, सी के इट, एनी साथे हमेशा ईज ज आवे छे। चलो आपणे एक वाक्य लखीए। रोहन ईज, सादा वर्तमान काळનું वाक्ય લખીએ એટલે બીજા ચેપ્ટરમાંથી। નયન રાઇટ્સ એ લેટર, બરાબર। હવે આને વુથી હું લખું છું તો વુ રાઇટ્સ એ લેટર। શું ફેરફાર થયો? કોઈ પણ ફેરફાર થયેલો નથી, માત્ર નયનની જગ્યાએ વુ લખ્યું છે। અહીંયા બહુવચનમાં નામ લખેલું હોત ને નયન અને નીલમ તો પણ વુ છે, અને પછી ત્રીજો પુરુષ એકવચન ગણીને જ આપણે એસ ઈ એસ વાળું રૂપ લખવાનું થાય। હવે આપણે કુલ પાંચ કાર્ડ ભણ્યા, બરાબર। હવે આ જ વાક્ય છે એને ભૂતકાળમાં લખવું હોય તો અહીં રાઇટનું શું થઈ જાય? રોટ થઈ જાય, બરાબર। પછી સાત ચાલુ વર્તમાન કાળમાં ઇઝ રાઇટિંગ, ચાલુ ભૂતકાળમાં વોઝ રાઇટિંગ, અને પૂર્ણ વર્તમાન કાળ આ પાંચ કાળ ભણ્યા ને એમાં હેઝ રિટર્ન। એવી રીતે ફેરફાર માત્ર ક્રિયાપદમાં થાય છે, આ કર્તા અને આ કર્મ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એટલે કાળ ઓળખાય ક્યાંથી? તો તમને કાળ માત્ર ને માત્ર ક્રિયાપદ ઉપરથી ઓળખાય, બરાબર। સાદા વર્તમાન કાળમાં વુ વડે પ્રશ્ન બનાવ્યો। હવે મેં તમને કહી દીધું હમણાં કે ક્યાં ઇઝ ને આર ને આવશે એ બધું। હવે આપણે બીજું વાક્ય જોઈએ। નયન રોટ એ લેટર, નયને એક પત્ર લખ્યો। હવે વુથી આ પ્રશ્ન લખું તો વુ પછી ભૂતકાળનું રૂપ એમ ન મચરી, વુ રોટ અ લેટર, કોણે એક પત્ર લખ્યો? હવે એકને એક વાક્ય છે ને સાતે સાત કાળમાં તમને લખીને બતાવું છું શું ફેરફાર થાય, તમને તરત જ યાદ આવી જશે। નયન ઇઝ રાઇટિંગ અ લેટર, વુ ઇઝ રાઇટિંગ અ લેટર, નયન એક પત્ર લખી રહ્યો છે, કોણ એક પત્ર લખી રહ્યું છે, શું ફેરફાર થાય છે? આ છે ને સાદો વર્તમાન કાળ બતાવે છે, આ ભૂતકાળ બતાવે છે, આ ચાલુ વર્તમાન કાળ બતાવે છે, ઇઝ છે એ વર્તમાન કાળ બતાવે, અને આઈએનજી વાળું ક્રિયાપદ છે એ ચાલુ કાળ બતાવે, એટલે થઈ ગયું ચાલુ વર્તમાન કાળ। હવે ચાલુ ભૂતકાળ છે એમાં શું ફેરફાર થાય? ભૂતકાળ છે એટલે ઇઝનું શું થઈ જાય? વોઝ, પણ ચાલુ છે એટલે આ શબ્દ તો બેઠે બેઠો જ આવે। એક જ વાક્યમાં તમને પાંચે પાંચ કાળ લખીને દેખાડું છું એટલે તમને ફેરફાર ક્યાં થાય છે એ ખબર પડે, બરાબર। તમારી ભૂલ ક્યાં થાય છે ને એ તમને ખબર પડે, તમને પાંચે પાંચ કાળના ભેગા વાક્ય આપેલા હોય તો ઓળખો ક્યાંથી, અહીંથી। નયન એક પત્ર લખી રહ્યો હતો, કોણ એક પત્ર લખી રહ્યું હતું, આ શબ્દ ઉપરથી ઓળખાય। પછી છેલ્લો કાળ, કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ। નયન ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ આવશે, અને રાઇટ મૂળરૂપ, રોટ ભૂતકાળનું રૂપ, અને રિટર્ન ભૂતકૃદંત વી વન વી ટુ અને વી થ્રી, બરાબર। પછી આઈએનજી વાળું ક્રિયાપદ છે એને કહેવાય વી ફોર રાઇટિંગ, અત્યાર સુધી આપણે જેટલા વાપરેલા છે એ બધા ક્રિયાપદ,
હુ હેઝ રિટર્ન, કોણે લખેલો છે એ લેટર, એક પત્ર. નયનની જગ્યાએ માત્ર શું લખશું? વુ હેઝ રિટર્ન એ લેટર. ખબર પડી ગઈ હવે તમને? કાંઈ ફેરફાર નથી. જો નયન છે ત્યાં બધી જગ્યાએ વુ, બહુવચનમાં હોત તો એ બધી જગ્યાએ વુ, પણ વુ વાળો પ્રશ્ન છે અને ત્રીજો પુરુષ એકવચન ગણવાનો છે, એટલે એસ ઈ એસ. આ તો ભૂતકાળ જ રહે, આઈ બેઠે બેઠું રહે, આઈ બેઠે બેઠું ને આઈ બેઠે બેઠું. કોઈ પણ પ્રકારનો બીજો આમાં ફેરફાર થાય નહીં, માત્ર ફેરફાર અહીંયા જ થાય. ચાલો હવે આ જ વાક્ય છે એને આપણે વોટ વડે પૂછીએ. બધા જ કાળમાં નયન રાઇટ્સ અ લેટર, નયન એક પત્ર લખે છે. ગુજરાતી બોલીએ તો વોટનું ગુજરાતી શું થાય? તો નયન શું લખે છે એમ થાય ને. પહેલાં વાક્ય લખી નાખું એટલે અહીંથી ને અહીંથી ખબર પડે. નયન રાઇટ્સ એ લેટર. વોટથી હંમેશા કર્મ જાણવા મળે અને કર્મ હંમેશા શું પૂછવાથી મળે. તો હું હમણાં બોલી ને કે નયન શું લખે છે, તો શું લખે છે એમાં જવાબ શું મળ્યો આપણને? પત્ર. તો પત્ર છે ને એ વોટથી પૂછાતો શબ્દ છે. તો વોટની વાક્ય રચના પહેલાં આપણે યાદ કરવી પડે. જુઓ, ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ વોટ, સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ કાળને ઓળખીને લખી શકો. કાળ છે એ સાદો વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ નથી આપણે અત્યારે, પણ ભવિષ્યકાળ હોય તો એ છઠ્ઠામાં સાતમાં આવી જ ગયો છે. પછી ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. આ પાંચમાંથી કયો કાળ છે આપણે ઓળખવો હોય તો અહીંયા જવાનું તમારે આ જગ્યાએ. રાઇટની પાછળ એસ છે, તો એસ ઈ એસ અને આઈ ઈ એસ ક્યાં કાળમાં લાગે? તો કે સાદા વર્તમાન કાળમાં. ખબર પડી ગઈ સાદો વર્તમાન કાળ. એટલે ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ પછી સાદા વર્તમાન કાળમાં વપરાતું સહાયકારક ક્રિયાપદ કયું છે? કાં તો ડુ અને કાં તો ડસ. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં ડસ, બાકી બધી જગ્યાએ ડુ. ત્રીજો પુરુષ એકવચન છે, હા નયન, તો વોટ પછી લખો ડસ. વાક્ય રચના યાદ કરો, ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ, સહાયકારક ક્રિયાપદ, કર્તા. કર્તા તરીકે નામ કોનું છે? નયન. ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ એટલે એસ અને ઈ એસ જે આપણે લખ્યા હોય એને દૂર કરી નાખવાના અને એનું મૂળ સ્પેલિંગ લખવાનું અને ક્વેશ્ચન માર્ક. હવે આનું આપણે ગુજરાતી કરીએ. નયન શું, રાઈટ એટલે લખે છે, નયન શું લખે છે? તો મળી ગયો આપણને જવાબ, અ લેટર. કેવી રીતે મેં કાળ ઓળખાવ્યો તમને? આ ક્રિયાપદ ઉપરથી, બરાબર. હવે આ જ વાક્યને આપણે ભૂતકાળમાં જોવું છે. નયન રોટ અ લેટર. આ શબ્દ છે રોટ છે એ તમને પહેલાં ખબર પડવી જોઈએ કે ડબલ્યુ આર ઓ ટી રોટ છે ને એ રાઇટનું ભૂતકાળ છે. જો એ જ તમને ન ખબર હોય તો પછી વાક્ય ખોટું જ પડે, કારણ કે કાળ ઓળખી ન શકો તો પછી લખવાનું ખોટું જ પડવાનું છે. એટલે ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ છે એ તો પહેલો આપણને ખબર જ છે કે મારે વોટ વડે બનાવવો છે. અહીંયા આપણી ગાડી અટકે જો કાળ ન આવડતા હોય ને તો. હવે આમાં તો છે રાઇટ છે એ કોનું ભૂતકાળ છે, આ રોટ છે એ કોનું ભૂતકાળ છે? તો કે રાઇટનું. એટલે ખબર પડી ગઈ કે ભૂતકાળ છે. ભૂતકાળમાં માત્ર ને માત્ર એક જ સહાયકારક ક્રિયાપદ છે, ક્યુ? ડીડ. કોઈ પણ કર્તા તરીકે શબ્દ હોય, એકવચન બહુવચન, પણ માત્ર ને માત્ર એક જ વાપરવાનું છે એટલે આપણે લખી નાખશું ડી. સેમ ટુ સેમ છે, જુઓ. પછી અહીંયા બે હતા, ડુકે ડસ. ત્રીજો પુરુષ એકવચન હતું એટલે ડસ લખ્યું. અહીંયા એવું કંઈ નથી જોવાનું, એકવચન બહુવચન, માત્ર ને માત્ર એક જ વાપરવાનું છે, વોટ ડીડ. પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદ આપણું કયું છે વાક્યમાં? રોટ. એનું મૂળરૂપ લખવાનું રાઇટ અને ક્વેશ્ચન માર્ક. થઈ ગયું. હવે ગુજરાતી કરું ને એમાં ફેરફાર થઈ જશે. જુઓ, નયને શું લખ્યું, ડીડ છે એ, ડીડ અને રાઇટ બેને જોઈન્ટ કરીને બોલવાનું એટલે થઈ જાય ને ભૂતકાળ, લખ્યું. આમાં શું કીધું તમે? નયન શું લખે છે, આમાં નયને શું લખ્યું. ખબર પડી ગઈ શું ફેરફાર થાય છે? એ ફરીથી, નયન ઇઝ રાઇટિંગ અ લેટર. કયો કાળ આવ્યો? ત્રીજો કાળ આવ્યો આપણો, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના પણ સેમ જ છે, ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ વોટ, પછી સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદમાં એમ ઇઝ અને આર, આર બહુવચનમાં, આઈ સાથે એમ અને બાકીના બધા સાથે ઇઝ, હી સી ઇટ, કોઈ પણ નામ એકવચનમાં હોય ત્યાં. એટલે વોટ પછી સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર, ત્રણમાંથી એક આવશે. છે જ વાક્યમાં, ક્યું છે?
ઈસ. પછી કર્તા, કર્તા તરીકે નામ કયું છે? નયન. પછી ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ હતું ને બેયમાં, અહીં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. જો વાક્ય રચનામાં શું ફેરફાર થયો છે? ડબલ્યુએચ પ્રશ્ન શબ્દ સેમ ટુ સેમ, પછી સહાયકારક ક્રિયાપદ આમાં આપેલું જ હોય, એમ ઇઝ આર ત્રણમાંથી એ, પછી કર્તાય ત્રણેયમાં એક જ, અહીંયા ક્રિયાપદના મૂળ રૂપ આવતા હતા, અહીં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. એટલે શું યાદ રાખવાનું? કે ચાલુ કાળ હોય એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, ચાલુ કાળ હોય ત્યારે. પછી ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય. ક્વેશ્ચન માર્ક, શું ફેરફાર થાય છે ને એ તમને દેખાય છે. જુઓ, આ તો પહેલાં જ આવે, પછી અહીંયા વર્તમાન કાળ દર્શાવે છે, ડીડ છે એ ભૂતકાળ દર્શાવે છે, અને ઇઝ છે એ વર્તમાન કાળ દર્શાવે છે. પછી આઈએનજી આવી ગયું એટલે ખબર પડી જાય ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. ઇઝ રાઇટિંગ છે. હવે ગુજરાતી કરો. નયન સુ લખી રહ્યો છે, રાઈટ એટલે લખવું, પણ આઈએનજી લાગી જાય એટલે ક્રિયા ચાલુ હોય, લખી રહ્યો, બરાબર. ચોથું, હવે આ હતો આપણો ચાલુ વર્તમાન કાળ. હવે કયો કાળ આવ્યો એના પછી? ચાલુ ભૂતકાળ. ચાલુ છે એટલે રાઇટિંગ આવશે, પણ ભૂતકાળ આવે તો વોઝ અથવા વેર. એકવચનમાં વોઝ અને બહુવચનમાં વેર. નયન એક પત્ર લખી રહ્યો હતો, નયન એક પત્ર લખી રહ્યો હતો. આપણે પ્રશ્ન એમ બનાવવાનો છે કે નયન શું લખી રહ્યો હતો, તો ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ વોટ તો પહેલાં આવશે જ. હવે સહાયકારક ક્રિયાપદ વાક્યની અંદર આપેલું જ છે, ચાલુ કાળ હશે ને ત્યારે આપેલા જ હશે. સહાયકારક ક્રિયાપદ વાક્યની અંદર કયું આપેલું છે? વોઝ. ડુ ડઝ અને ડીડ છે એ સાદા કાળમાં જ આવશે. ઇઝ એમ આર વોઝ વેર ચાલુ કાળમાં આવશે. કરતા નયન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ પણ વાક્યમાં આપેલું જ છે. રાઇટિંગ, વોટ વોઝ નયન રાઇટિંગ? ડબલ્યુએચ પ્રશ્ન શબ્દ, સહાયકારક ક્રિયાપદ, કરતા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બે છે એ ચાલુ કાળ જ છે, પણ આ વર્તમાન કાળ છે, એના ભૂતકાળ છે. જ્યાં જ્યાં હું જે જે શબ્દ બોલું છું ને એ પ્રમાણે મારી આંગળી છે, બરાબર જોજો. બે છે એ ચાલુ કાળ જ છે, પણ આ વર્તમાન કાળ છે અને આ ભૂતકાળ છે, બરાબર. એટલે આ શબ્દો છે એ આપણને વર્તમાન કાળ અને ભૂતકાળ દર્શાવે છે, આ શબ્દો છે એ આપણને ચાલુ કાળ દર્શાવે છે. સમજાઈ ગયું? નયન શું લખી રહ્યો હતો, આ વાક્ય એમ હતું, નયન શું લખી રહ્યો છે. હવે છેલ્લો કાળ આપણો પૂર્ણ વર્તમાન કાળ. નયન હેઝ રિટન અ લેટર, નયને એક પત્ર લખેલો છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, હમણાં જ પત્ર લખીને એણે મૂકી દીધો છે, એટલે એની અસર હજી બાકી છે. એટલે હું કહું છું કે નયને પત્ર લખીને મૂકી દીધો છે. નયને શું લખેલું છે? આપણો જવાબ તો આ જ છે બધામાં, કારણ કે વોટ વડે શીખવાડું છું, એટલે ડબલ્યુએચ પ્રશ્ન શબ્દ વોટ. સહાયકારક ક્રિયાપદ આ બધામાં કેમ આપેલું હતું? એમ આમાં આપેલું છે. કયું છે? હેસ. પછી કરતા નયન, બરાબર. પછી અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ, હમણાં જો મેં લખ્યા હતા ને, રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ અને ક્વેશ્ચન માર્ક. પછી ગુજરાતી કરો. નયને શું લખેલું છે, નયને શું લખેલું છે, જવાબ મળે અ લેટર. એટલે હેઝ રિટર્ન શબ્દ છે એ પૂર્ણ ક્યાંથી ખબર પડે? રિટર્ન ઉપરથી. અને વર્તમાન ક્યાંથી ખબર પડે? હેઝ ઉપરથી. હેવ અને હેઝ બંને રૂપ છે ને એ વર્તમાન કાળના છે, પણ ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ સાથે હેઝ આવશે, આ હી છે ને નયન, એટલે બાકીના બધા સાથે હેવ આવશે. જો એક વોટમાં મેં તમને પાંચે પાંચ કાર્ડ શીખવાડ્યા, હવે પાંચે પાંચ કાર્ડમાં તમારે ભૂલ ક્યાં થાય છે? ડુ ડીડ ઇઝ વોઝ, તમને આની ખાલી જગ્યામાં શું કરો? તમે એમ કીધું હોય ને કે ચાલુ વર્તમાન કાર્ડ વડે, તો તમે ઇઝ એમ આર તો લખતા જ નથી. ઇઝ એમ આર પ્લસ આઈએનજી વાળું રૂપ, તમે ખાલી રાઇટિંગ ગોઈંગ, તો તમારે ખાલી જગ્યા ખોટી જ પડે. કારણ કે જઈ રહ્યો પછી છે હતો એ લખો તો ખબર પડે ને કે વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે, એમ જઈ રહ્યાનો કંઈ મિનિંગ જ નહીં. એટલે આખો શબ્દ આપણે લખવો પડે, ઇઝ રાઇટિંગ વોઝ રાઇટિંગ, બરાબર. આવી રીતે તમે
વેર વડે પ્રશ્ન પૂછો તો પણ સેમ ટુ સેમ અહીંયા બધી જગ્યાએ ડબલ એચ પ્રશ્ન શબ્દ જ આવશે. સાદો વર્તમાન કાળ હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો ડસ, અને એના સિવાયના કોઈ પણ કર્તા તરીકે હોય તો ડુ, પછી કર્તા અને ક્રિયાપદનું મૂળરૂપ. આમાં ડીડ એમનમ જ, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, કારણ કે એક જ શબ્દ છે ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે. અહીંયા વેર આવે, વેન આવે, વેર એટલે સ્થળ પૂછવા માટે, વેન એટલે સમય પૂછવા માટે. પછી આમાં પણ ફરજિયાત વેર, વેન, વોટ આ ત્રણે ત્રણ શબ્દ છે ને, એના પછી એમ, ઇઝ અને આર, બહુવચન હોય તો આર આવશે, પછી કર્તા અને ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. અને અહીં પણ બહુવચન હોય તો વેર આવશે, કર્તા અને ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. અને અહીં બહુવચન હોય તો હે વ આવશે, અને અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વી થ્રી. હવે તમને ફેરફારમાં ખબર પડી ગઈ ને, આવી રીતે તમે એક જ વાક્ય છે એ વાક્યને તમે પાંચે પાંચ કાળમાં ફેરવો, એટલે ક્યાં શું ફેરફાર થાય છે ને એ તમને ખબર પડી જાય, એટલે યાદ રહી જાય. એક જ વાક્યને તમે પાંચે પાંચ કાળમાં હવે વેર વડે બનાવો, વેન વડે બનાવો, વીચ વડે બનાવો, એટલે ફેરફાર તમને યાદ રહી જાય કે વર્તમાન કાળમાં ડુડસ જ આવશે, ભૂતકાળમાં વોઝ આવશે, ડીડ આવશે, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ પ્લસ આઈએનજી, ઇઝ પ્લસ આઈએનજી, ચાલુ વર્તમાન કાળ હોય તો. અને આમાં તમારે પહેલી વાર કાળ આવ્યો છે એટલે થોડુંક વધારે વાંચવું પડે, અને આ ત્રીજું રૂપ છે ને વી થ્રી એ ફરજિયાત પાકા કરવા પડશે. સમજાઈ ગયા? હવે આ વાક્ય છે એ ફરીથી લખું છું. નયન રાઇટ્સ અ લેટર. હવે મારે અહીંયા શબ્દો એડ કરવા પડશે. જો તમારે સ્થળ પૂછવું છે તો સ્થળ લખવો પડશે, સમય પૂછવું છે તો વેન વડે પ્રશ્ન પૂછવો હોય તો સમય લખવો પડશે, એ શબ્દો એડ કરવા પડશે, ત્યારે એના વડે પ્રશ્ન બનશે. નયને એક પત્ર લખ્યો ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં, પછી સમય ભેગો જ લખી નાખું, એટ 3 o'clock. જો આ બે હોય ને તો જ બે બને. સ્થળ પૂછેલું હોય, સ્થળ વાક્યમાં લખેલું હોય ને તો જ પૂછાય, અને વાક્યમાં સમય લખેલું હોય તો જ પૂછાય. આમાં ક્યાંય લખેલું નથી. આમાં બે જ વસ્તુ છે, એક તો કર્તા છે, ક્રિયા થાય છે, અને કર્મ છે. તો કર્તા આપણે ભૂથી પૂછી લીધું, અને કર્મ છે એ આપણે વર્ડથી પૂછી લીધું, એટલે હવે પછીના વાક્યોમાં આપણે સ્થળ પણ લખવું પડે અને સમય પણ લખવો પડે. વાક્ય રચના તો એ જ છે. જુઓ, આપણે હવે ઇન ધ ક્લાસરૂમ, સ્થળ છે એ પૂછવા માટે પ્રશ્ન બનાવવાનો છે, તો વેર વડે પ્રશ્ન બનશે. તમને લખાવેલું છે કે વેર એટલે ક્યાં, અને વેરથી હંમેશા સ્થળ પૂછાય. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ વોટ, એની જેમ જ છે વેર. પછી સહાયકારક ક્રિયાપદ કાં તો ડુ ને કાં તો ડસ. આપણે નયન જ રાખ્યું છે એટલે ડસનું ડસ આવશે, બરાબર. પછી કર્તા કોણ છે? નયન. પછી ક્રિયાપદનું મૂળરૂપ રાઇટ. હવે આ ચાર શબ્દ અને આ ચાર શબ્દને મેચ કરો. અહીંયા વોટ છે ત્યાં વેર છે, ડઝનું ડઝ, નયનનું નયન, અને રાઇટનું રાઇટ. કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, ખાલી ડબલ એચ પ્રશ્ન શબ્દ ફરી ગયો છે, બરાબર. હવે આનું હું ગુજરાતી કરું. નયન ક્યાં લખે છે, બરાબર, નયન ક્યાં લખે છે? તો આપણને જવાબ તો મળી જાય કે ઇન ધ ક્લાસરૂમ. પણ મેં જે તમને વાક્ય ઉપર લખેલું આપ્યું છે એમાં જે શબ્દો આપેલા છે વધારાના, એ આપણે મેળે દૂર નથી કરવાના, એ આપણે આમાં લખવાના જ છે, બરાબર. ડબલ્યુ એચ પ્રશ્ન શબ્દ, સહાયકારક ક્રિયાપદ, કરતા, ક્રિયાપદનું મૂળરૂપ, પછી વધારાના શબ્દો તરીકે એને લખવાના છે, એ લેટર. અને બીજું શું છે જુઓ, હજી એટ 3 o'clock, આટલા શબ્દો છે ને. આપણો જવાબ માત્ર વેરથી શું છે, ઇન ધ ક્લાસરૂમ, એ જ શબ્દો કાઢવાના છે, બાકીના બધા લખવાના છે. હવે ગુજરાતી કરું. નયન ક્યાં 3 વાગ્યે પત્ર લખે છે,
નયન 3 વાગ્યે ક્યાં પત્ર લખે છે? તો જવાબ મળે ઇન ધ ક્લાસરૂમ. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? હવે આપણે વેરની જગ્યાએ વેન વાપરવું છે. તો વેન છે એ હંમેશા સમય પૂછે છે, તો આ વાક્યની અંદર સમય છે? હા, ક્યાં છે? અહીં જુઓ, 8:03. તો 8:03 છે એ આપણે વેનથી પૂછી લીધું છે, એટલે એ શબ્દને આપણે કાઢી નાખવાના. એના સિવાયના બધા શબ્દને વાક્યરચના બોલતું જવાનું અને એમાં લખતું જવાનું. WH પ્રશ્ન શબ્દ વેન, પછી સહાયકારક ક્રિયાપદ, કાળને ઓળખો, એ જ છે સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન, એટલે ડુ અથવા ડસ બેમાંથી એક આવે. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડસ. કર્તા નયન, ક્રિયાપદનું મૂળ રૂપ, રાઈટ. હવે વેર અને વેનને મેચ કરો. વેર વેન બંને WH પ્રશ્ન શબ્દ છે. ડસનું ડસ, નયનનું નયન ને રાઈટનું રાઈટ બેઠે બેઠું છે. ફેરફાર ક્યાં થાય છે? વેનથી સમય પૂછ્યો છે, એના સિવાયના બધા શબ્દો એડ કરો. 8:03 છે એના સિવાયના બધા શબ્દોને ક્રમમાં લખો. એ લેટર ઇન ધ ક્લાસરૂમ. સમજાઈ ગયું? બે મેં તમને સાથે લખીને બતાવ્યું છે. એટલે ટીચરે શું કર્યું? તો વેરથી સ્થળ પૂછ્યું તો સ્થળ નથી લખ્યું, અને વેનથી સમય પૂછે છે તો સમય નથી લખ્યું. બાકી વાક્યરચના પ્રમાણે ચાર વસ્તુ બેઠે બેઠી અને પછી વધારાના શબ્દ તરીકે કર્મ, સ્થળ, સમય બધું લખવાનું. ગુજરાતી કરીએ. નયન, વર્ગખંડમાં, પત્ર, ક્યારે, લખે છે, બરાબર. નયન રોટ અ લેટર ઇન ધ ક્લાસરૂમ 8:03. માત્ર ને માત્ર એક જ ફેરફાર કર્યો છે, કાળ બદલ્યો જ ખાલી મેં. એ જ રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે વેર અને વેનના. WH પ્રશ્ન શબ્દ વેર, ભૂતકાળ છે એટલે કોઈ પણ કર્તા તરીકે એકવચન બહુવચન જે હોય તે. આપણે શું લખી નાખવાનું? ડીડ. કર્તા નયન, ક્રિયાપદનું મૂળ રૂપ, રાઈટ. હવે જોવાનું, આ તો આપણને આવડે જ છે. જો છે ને એ વોટમાં વો ડીડ નયન રાઈટ, એ જ મેં લખ્યું, પણ અહીંયા વેરથી લખ્યું છે. વેર ડીડ નયન રાઈટ. નયન ક્યાં અને ડીડ અને રાઈટને ભેગા કરીને બોલીએ એટલે લખ્યું. નયને ક્યાં લખ્યું? પણ આપણે વેરથી પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્યાં લખ્યું? તો કે વર્ગખંડમાં. આ શબ્દ સિવાયના બીજા શબ્દોને આપણે લખવા પડશે ને, તો એ છે એ લેટર. 8:03. 3 વાગ્યે નયને પત્ર ક્યાં લખ્યો? તો કે વર્ગખંડમાં. એ જ રીતે આપણે વેનથી બનાવીએ. WH પ્રશ્ન શબ્દ વેન, સહાયકારક ક્રિયાપદ ડીડ, કર્તા નયન, ક્રિયાપદનું મૂળરૂપ રાઈટ, વધારાના શબ્દ તરીકે અ લેટર, અને ઇન ધ ક્લાસરૂમ. નયને વર્ગખંડમાં પત્ર ક્યારે લખ્યો? તો જવાબ મળે 8:03. આ રીતે વાક્ય લખ્યા ને એટલે તમને ખબર પડશે ટીચર ક્યાં ક્યાં ફેરફાર કર્યા, બરાબર. હવે આના પછી ત્રીજો કાળ આવશે, ઇઝ રાઇટિંગ વાળો. નયન ઇઝ રાઇટિંગ અ લેટર. ત્રીજો, નયન ઇઝ રાઇટિંગ અ લેટર. પછી ક્યાં શબ્દો છે? ઇન ધ ક્લાસરૂમ 8:03. WH પ્રશ્ન શબ્દ વેર. હવે સહાયકારક ક્રિયાપદ કાળને આધારે ઓળખાશે. કાળ કયો છે? આઈએનજી ઉપરથી ખબર પડે ચાલુ, અને ઇઝ ઉપરથી ખબર પડે વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ છે ને એનું સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર. આપણને વાક્યમાં ઇઝ આપેલું છે એટલે આપણે ઇઝ લખી નાખ્યું. WH પ્રશ્ન શબ્દ સહાયકારક ક્રિયાપદ ઇઝ કરતા,
नयन अहीं क्रियापदनू आईएनजी वाळू रूप आवशे। तमारे याद राखवानू छे आपणे बे काळ भण्या चालू काळ बने चालू काळ में क्रियापदनू आईएनजी वाळू रूप डबल्यूएच क्वेश्चन्स में आवशे। नयन क्या लखी रह्यो छे पछी वधारा शब्दों शू है तो अ लेटर एट थ्री ओ क्लॉक। नयन पत्र त्रण वागे क्या लखी रह्यो छे तो इन द क्लासरूम आपणो जवाब छे। ए रीते वेन वडे बनावो। वेन सहायकारक क्रियापद इज करता नयन क्रियापदनु आईएनजी वाळू रूप आटलू बैठे बैठू आवशे। वेर अने वेन में फेरफार छे पछी अ लेटर तो आवशे ज अहीं फेरफार थई जशे। वेन थी प्रश्न पूछो छे एटले एट थ्री ओ क्लॉक नहीं आवे एनी जगह इन द क्लासरूम आवशे। फेरफार क्यां थाय छे ई जोवाना छे। वेर थी प्रश्न पूछो होय एटले स्थळ निकली जाय। वेन थी प्रश्न पूछो होय एटले समय निकली जाय। ए आनी अंदर नहीं लखाय। जो तमे एम लखो ने कि वेन इज नयन राइटिंग अ लेटर एट थ्री ओ क्लॉक तो जवाब छे ई प्रश्न में ज आवी गयो एटले चोकड़ो ज लागे। એટલે હંમેશા યાદ રાખવાનું જે વસ્તુ પૂછેલી છે ને આપણે વેનથી સમય પૂછો એ આપણા વાક્યમાં ક્યાંય આવવું જોઈએ નહીં, બરાબર? હવે આમાં ને આમાં એક જ ફેરફાર કરીએ એટલે આખો કાળ ચેન્જ થઈ જાય। શું ઇઝનું વોઝ કરવું અહીં? નયને એક પત્ર ત્રણ વાગ્યે વર્ગખંડમાં લખી રહ્યો હતો, એટલે લખી રહ્યો છે હતો ને, ત્યાં લખી રહ્યો હતો એટલે ચાલુ ભૂતકાળ થઈ ગયું। તો આમાં પણ એવી જ રીતે થોડો થોડો ફેરફાર થશે। જ્યાં ઇઝ કાઢી નાખ્યું અને વોઝ લખ્યું એમાં પણ ઇઝ કાઢીને વોઝ લખવાનું, બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો। ગુજરાતીમાં જે છે બોલાતું તું ત્યાં હતો બોલાય છે। વેર પછી સહાયકારક ક્રિયાપદ ઇઝનું શું થઈ જશે? વોઝ કરતા નયન જ રહેશે। બંને ચાલુ કાળમાં આઈએનજી વાળું જ ક્રિયાપદ આવશે। પછી કર્મ અને આ સમય, નયને ત્રણ વાગ્યે પત્ર ક્યાં લખી રહ્યો હતો? નયન ત્રણ વાગે પત્ર ક્યાં લખી રહ્યો હતો? તો કે ઇન ધ ક્લાસરૂમ। આમાં પણ ઇઝની જગ્યાએ માત્ર શું લખશું? વોઝ। હવે ગુજરાતી કરો, નયન વર્ગખંડમાં પત્ર ક્યારે લખી રહ્યો હતો? તો કે ત્રણ વાગ્યે। સમજાઈ ગયું? બંને સરખા જ છે। પૂર્ણ વર્તમાન કાળમાં માત્ર અહીંયા હેઝ રિટર્ન આવશે। કોણે પત્ર વર્ગખંડમાં ત્રણ વાગ્યે લખેલો છે? તો અહીંયા ઇઝ વોઝ આવતું હતું ને ત્યાં આપણે હેઝ લખીશું, અને જે આઈએનજી વાળું ક્રિયાપદ આવતું હતું ને ત્યાં આપણે રિટર્ન લખીશું, અને પછી એનું ગુજરાતી કરીએ। જુઓ, પૂર્ણ વર્તમાન કાળ છે, નયને ક્યાં પત્ર ત્રણ વાગ્યે લખેલો છે? તો ક્લાસરૂમમાં। અહીંયા પણ ઇઝ અને વોઝ હતું ત્યાં શું લખશું? હેઝ। અને આઈએનજી વાળું ક્રિયાપદ હતું ત્યાં આપણે વી થ્રી ભૂત કૃદંતનું રૂપ લખીશું। નયને વર્ગખંડમાં પત્ર ક્યારે લખેલો છે? તો ત્રણ વાગ્યે। થઈ ગયા પાંચે પાંચ કાળ, ક્યાં ક્યાં ફેરફાર થાય છે હવે તો તમને સમજાય જ ગયા હોય, બરાબર? આજે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે એ પાંચે પાંચ કાળના પૂરા થઈ ગયા છે। હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું।